છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો સિંચાઈનો સુખી ડેમ ભરાઈ ગયો છે અને એની સપાટી વધવા લાગતા ઇન્ફ્લો વધવા લાગતા ડેમના છ ગેટ બે ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે અત્યારે પણ આપણે વાત કરીએ ત્યારે પણ આ ડેમના ગેટ ખુલ્લા છે સવારે દસ વાગ્યાથી આ ગેટ ખોલવામાં આવેલા છે અને છ ગેટ મારફતે બાર હજાર ક્યુસેક જેટલો જળ પ્રવાહ સુખી અને ભારત નદીમાં વહી રહ્યો છે સુખી અને ભારત નદીનું અહીંયા જંક્શન આવેલું છે ડેમ પાસે અને આ બંને નદી હવે તોફાની બનીને વહી રહી છે સુખી ડેમના આ એક્સક્લુઝિવ દ્રશ્ય આપી લાઈવ પર જોઈ રહ્યા છો અહીંયા જે પાણી નીકળી રહ્યું છે એ પાણી એટલા પૂરતી તાકાત સાથે પ્રચંડ તાકાત સાથે અને પ્રચંડ વેગ સાથે વહી રહ્યું છે અને હાઇડ્રોલિક જમ્પના જે દ્રશ્ય આપણે જોઈએ છીએ પાણી જે ડેમમાંથી નીકળે છે એ એકદમ ઊંચો જમ્પ લે છે અને આ એ જમ્પને લીધે જે ગોગવતા જે દ્રશ્યો છે એસ્ટ્રોજી દ્રશ્યો આજે નજરે પડી રહ્યા છે બોરી લાઈવ પર આપ જોઈ રહ્યા છો આપને આકડા કે માહિતી પણ આપી દઈએ ગઈકાલે ઓછો પાણી અતિ આવક એને લીધે પાણી એક જ ગેટ ખોલેલો હતો એક ફૂટ જેટલો જ્યારે આજે ઓચિંતા પાણીની આવક વધી છે સવારે દસ વાગે આવક લગભગ ચોવીસ હજાર એકસો ને પચીસ ક્યુસેક્સ જેટલી હતી અને એ આટલી આવકને લીધે ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને ડેમના છ દરવાજા આ છ જે ખોલવામાં આવ્યા હતા તેમાં ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ નંબરના ગેટ ખોલવામાં આવ્યા હતા છ ગેટ અને કુલ દસ ગેટ છે સુખી ડેમના એમાંથી આ ગેટ ખોલવામાં આવવાને કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ નદીમાં વહેતો થયો છે અને હાલ જ્યારે બપોરે એક વાગ્યાની સ્થિતિએ હાલ ઇનફ્લો અને આઉટફ્લો સરખો થઈ ગયો છે બાર હજાર ક્યુસેક જેટલો પાણીનો હમણાં પણ પ્રવાહ વહેળવા રહ્યો છે દરવાજા છ છ ખુલ્લા જ છે આપણે વાત કરીએ ત્યારે સુખી ડેમમાં પણ ભરચક આવક થઈ છે સુખી ડેમનું હાલ જે લેવલ છે તે એકસો પોઈન્ટ પચાસ મીટર જેટલું લેવલ છે આજનું જે રૂલ લેવલ છે જાળવવાની સપાટી છે તે એકસો પોઈન્ટ સત્યાવીસ મીટર છે આપણે બપોરે એક વાગ્યે હાલ બંને ઇનફ્લો અને આઉટફ્લો એક સરખા થઈ ગયા છે જેને લીધે સૂકી ડેમની જળ સપાટી છે એ સ્થિર થઈ ગઈ છે હાલ એકસો સુડતાલીસ પોઈન્ટ પચાસ મીટર છે પરંતુ હજી પણ લેવલ વધારે હોવાને રૂલ લેવલ કરતાં જે જાળવવાનું લેવલ છે એના કરતાં વધારે હોવાને કારણે આઉટફ્લો હજી પણ ચાલુ છે ડેમના બપોરે એક વાગે પણ છ છ દરવાજા બે ફૂટ જેટલા ખુલ્લા છે અને ડેમમાંથી પાણી રહ્યું છે અને નદીમાં જઈ રહ્યું છે નદી તોફાની વહેલી છે ને આ પાણી છે તે ઓરસંગ નદીમાં જવાનું છે હાલ જે પરિસ્થિતિ છે તે પણ સમજવા જેવી છે આપણે જે દ્રશ્યો હાલ જે જોઈ રહ્યા છે સુખી ડેમના છે અને સુકી ડેમના છ દરવાજે ખોલવામાં આવેલા છે તેમાંથી પાણી વહી રહ્યું છે તે દ્રશ્ય એક્સપ્રોજીવ બોલી લાઈવ પ્રાપ્ત જોઈ રહ્યા છો આપણે એ પણ જણાવી દઈએ કે ઓરસંગ નદીમાં હાલ પાણી ઓછું છે બપોરે એક વાગે આપણે વાત કરીએ તે સમયે અને પરિસ્થિતિ એવી છે કે નર્મદા જે ચાંદોર સંગ સંગમ સ્થાન છે ત્યાં બે કાંઠે વહી રહી છે રાવ ઘાટના તમામ સ્ટેપ્સ છે તે ડૂબી ગયેલા છે અને હાલ હજી પણ પાણીનો જે આવરો છે નર્મદા ડેમમાં તે વધુને વધુ વધતો જાય છે એમપીમાં ખૂબ વરસાદ પડ્યો છે ત્યાંના ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હમણાં જે આપણા છોટાઉદેપુર જિલ્લાની સ્થિતિ પણ એવી જ કપરી બની રહી છે અને ડેમ સુખી ડેમમાં પાણી ખૂબ છોડવામાં આવ્યું છે આ પાણી પણ ઓરસંગ નદીમાં આવશે ઓરસંગ નદીમાં એમપીના પાણી પણ ખૂબ આવવાના છે સાંજ સુધીમાં એવી વર્તારો છે ત્યારે આરસંગ નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ ખૂબ પાણી આવશે અને જ્યારે ચાંદુ સંગમ સ્થાને પાણી લેવાનું બંધ કરશે ત્યારે પણ પરિસ્થિતિ કપરી બની શકે છે કારણ કે નર્મદા નદી જ્યારે તોફાની બનીને વહેતી હોય અને એમાં પાણીનું લેવલ ઊંચું ઊંચું લેવલ હોય ત્યારે આ જે સંગમ સ્થાન છે ઓરસંગનું ત્યાં પાણી જ્યારે જશે ત્યારે શું પરિસ્થિતિ થશે તે પણ આપણે કલ્પના કરી શકીએ છીએ આવું ઘણી વખતે બનતું આવેલું છે આ ક્રાઇટેરિયા છે તે નદીનો જે વિભાગ છે અને જે જળાશયોનો વિભાગ છે તે કાયમ ધ્યાનમાં રાખતો હોય છે અને ઓરસંગ નદી છે તે તોફાની બનીને જ્યારે વહેતી થશે તો સાંજ સુધીમાં ઓરસંગ નદી પણ બે કાંઠે આવવાની શક્યતા છે ત્યારે શું આ કાંઠા વિસ્તારના લોકોને પણ સાબદા કરવા પડશે એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં સુખી ડેમ છે તેનું પાણી જ્યારે છ ગેટમાંથી ખોલવામાં આવ્યું છે ને હજી પણ ચાલુ છે એ ઓસંગ નદીમાં ઠરવાયું છે અને એ પાણી હજી સુધી ઓસંગમાં જે છે એની પરિસ્થિતિ જે હમણાં હાલ જે જોવા મળ્યું છે ઓરસંગમાં એટલું પાણી નથી પરંતુ સાંજ સુધીમાં આ પાણી આવી જશે અને મધ્યપ્રદેશના પણ પાણી આવશે ત્યારે ઓસંગ નદી પણ બે કાંઠે થશે એવી શક્યતાઓ જણાઈ રહી છે ત્યારે નર્મદામાં પણ પાણી ખૂબ વહી રહ્યું છે ત્યારે કાંઠા વિસ્તારના લોકોને પણ સાબદા રહેવા માટે સાવચેતીના પગલાં રૂપે જણાવવામાં આવેલું છે અને જે સુખી અને ભારત નદીના કિનારાના છે તે લોકોને પણ જાણ કરવામાં આવી છે સુખી ડેમે પાણી છોડ્યું ત્યારે સાયરન વગાડવામાં આવ્યું હતું ને સાયરનની લોકોને એલર્ટ પણ આપવામાં આવી હતી જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો